રાજકોટનો એ અગ્નિકાંડ જેણે જોયો, જેણે વિડીયો જોયો, જેણે જાણ્યું, એ સૌનો આત્મા કકડી ઉઠ્યો હશે. અરે એવા તો કેટલાક લોકો હશે કે જેમને આ ઘટના સાથે કોઈ લેવા દેવા નહીં હોય, એનું પોતાનું સ્વજન પણ નહીં હોય, તેમ છતાં એમના મોઢે ધાનનો કોળિયો નહીં ઉતર્યો હોય, એમને રાત્રે ઊંઘ નહીં આવતી હોય. તમે પણ જોયા હશે એ ભભૂકતી આંખના દ્રશ્યો. આ આગે અનેક પરિવારોને નોંધારા કરી દીધા છે, એમના ઘરમાં કલાકો વીતી ગયા છે અને ચૂલાની આગ નથી પ્રગટી. નમસ્કાર, આપની સાથે હું હિના રવ્યા. વાસ્તવિકતા એ છે કે આ રડતા કકડતા લોકો, આ બિખલતા અને પોતાના વાલસોયાને યાદ કરી કરીને રડતા આંખો પણ હવે સુકાઈ ગયા છે અને હવે તાજગી છે નેતાઓની નિવેદનબાજીમાં, હવે તાજગી છે સરકારની એક્શનની ફોટોગ્રાફીમાં. કારણ કે સરકાર હવે લોકોના આક્રોશ વચ્ચે કાર્યવાહી બતાવવામાં લાગી છે. આરોપીને પકડી લીધા છે, કોઈ તો સામેથી હાજર થઈ ગયું છે. હવે તો એ પણ કોર્ટમાં કહે છે કે અમે તો પગારદાર છીએ. તો સવાલ એ થાય છે કે જે આરોપીઓને કઠેડામાં ઊભા કર્યા છે એ જો પગારદાર છે તો આ દેઠ ઝોનના અસલી માલિકો કોણ છે? કોણ છે છુપા આકાઓ કે જેમની રહેમ રાહે, જેમના ફંડિંગથી આ આગની ભઠ્ઠી જેવું લાક્ષાગૃહ ચાલતું હતું? હવે બીજો સવાલ એ પણ આવે છે કે એક આરોપી પ્રકાશ જૈન છે, એ આરોપી ક્યાં છે? કારણ કે એનો ભાઈ દાવો કરે છે કે અમે એને છેલ્લે આગ બુજાવતા જોયો હતો, એની ગાડી બહાર પડી છે. તો પછી પ્રકાશ છે ક્યાં? શું પ્રકાશ જૈન પણ આ આગમાં હુમાઈ ગયો છે કે પછી કોઈ બીજી જ કહાની હોઈ શકે છે? એક પછી એક ખુલ્લાસાઓ રાજકોટના તંત્ર અને સરકારના ગાલ પર તમાચાની જેમ ચોટી રહ્યા છે. અડધી રાત્રે ગૃહમંત્રી હર્ષ સંઘવી આંટો મારી આવ્યા, બીજે દિવસે મુખ્યમંત્રી જઈને મળી આવ્યા, પણ કોઈએ એ હિંમત ન કરી કે આ ભ્રષ્ટ સિસ્ટમના કીડાઓનું કાયમી ઓપરેશન થઈ શકે એવી કાર્યવાહીના આદેશ આપે. તમામ આરોપીઓ અત્યારે પોલીસના હવાલે છે, કોર્ટ લાલઘૂમ છે, એ પછી રાજકોટની હોય કે ગુજરાતની હાઈકોર્ટ, પણ એમને ફરક શું પડે છે? એમને ફરક કદાચ ક્યારેય નહીં પડે, કારણ કે આ નેતાઓ અને બાબુઓ રૂપિયા માટે કંઈ પણ કરી શકે છે. આ ઘટના પછી જે જોઈ રહ્યા છીએ, અધિકારીઓની બદલી થાય છે, કેટલાકને સસ્પેન્ડ કરાયા છે, પણ ક્યાંય એવું નથી જોયું કે કોઈનું પણ નામ પોલીસને ચોપડે ગયું હોય, કોઈને આરોપી બનાવી દેવામાં આવ્યા હોય. હવે એ સામાન્ય માણસ તમને પૂછે છે કે જો તમે એમને ફરજ મુક્ત કરો છો, એમની બદલી કરો છો, તો તમે પોતે પણ એ વાત તો માનો છો કે એમનો પણ ગુનો છે, અને જો ગુનો નથી તો તમે આ કાર્યવાહીનું નાટક કેમ કર્યું? અને જો ગુનો છે જ તો પછી આ બદલી અને સસ્પેન્ડનું તરકટ કેમ? હવે હું તમને અંદરની વાત કહું છું, આવું કેમ થાય છે? આવું એટલા માટે થાય છે કે આ વાત એ અધિકારીઓ ખૂબ સારી રીતે જાણે છે, એ પ્રજાના રૂપિયાથી પગાર લઈને પણ ખેલ પ્રજા સાથે જ કેવી રીતે થઈ શકે એ સારી રીતે જાણે છે, કે તમારી આંખોની સામે જ તમારા ચહેરા પર ધૂળ કેવી રીતે નાખી શકાય. અને હા, એક વાત એ પણ કહી દઉં કે અધિકારીઓને સસ્પેન્ડ પણ કરાય છે તો પણ એમનો પગાર બંધ નથી થતો, બસ એમની સેવાઓ રોકી દેવામાં આવે છે. એટલે બહુ આકરી કાર્યવાહીના વાવડમાં હરખાવા જેવું નથી. આકરી કાર્યવાહી તો ત્યારે ગણાય કે એક જ ઝાટકે તમામ મોટા મગરમચ્છો સામે પોલીસના ચોપડે આકરી ધારાઓ નોંધાય, દાખલારૂપ કાર્યવાહી થાય, અને એટલે જ ગુજરાતમાં બાબુઓનું રાજ છે. ધારાસભ્યોને ગાંઠતા નથી, મંત્રીઓનું માનતા નથી, અને જે ખેલ કરે છે રૂપિયાથી ખિસ્સા ગરમ કરીને એની તો વાત જ ના પૂછો. આ ઘટના આપણા સૌના માટે સબક છે કે સરકાર તમારા માટે નથી, અને જો હોત ને તો સુરતની તક્ષશિલામાંથી આગ વચ્ચે ભભૂકતા ભૂલકાઓને ત્રીજા માળેથી કૂદીને મરતા જોયા બાદ આવું ના થવા દીધું હોત. પણ ખેર, આવી અપેક્ષા આપણે કોની પાસેથી રાખીએ? કારણ કે અહીંયા તો સરકાર છે જ નહીં, અને છે તો પણ એનામાં દિલ નથી, એનામાં સંવેદના નથી, એનામાં માનવતા નથી. નમસ્કાર.